આભારી અને પ્રમુખશ્રીઓ ને સ્ટેજ ઉપર આવવા વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી. આદરણીય સર્વાનંદભાઈ સોનવાણીને વિનંતી કે તેઓ સ્ટેજ પર વધારે. આઈબોન સિમેન્ટ વાળા રાજનભાઈને પણ વિનંતી સ્ટેજ પર પધારે. આદરણીય રામભાઈ મોકરિયાને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. સાંસદ આદરણીય શ્રી પરેશભાઈ રાવલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે એમનું પણ સૂત્રોચ્ચારથી સ્વાગત કરશું. સ્ટેજ ઉપર આવશે. કાર્યકર્તાઓ જે ફૂટપાથ ઉપર કાર્યકર્તાઓ ઉભા છે એમને
બેઠક વ્યવસ્થામાં સ્થાન લેવડાવે, સામે ખુરશીમાં તમામ કાર્યકર્તાઓ આપણે બેસી જશું. હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ હમ વતન હમ નામ હે, હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ હમ વતન હમ નામ હે, જો કરે ઇનકો જુદા મઝહબ. ભારત માતા કી, ભારત માતા કી. અમદાવાદના સાંસદ આદરણીય શ્રી પરેશભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ભારત માતા કી, રાજકોટ કા બેટા, રાજકોટ કા બેટા. આજના 69 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હું સૌપ્રથમ વિનંતી કરીશ શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી કમલેશભાઈ મીરાણીને કે તેઓ સ્વાગત પ્રવચન કરે. ભારત માતા કી, આટલા બધા લોકો હોય વિજયભાઈના સમર્થનમાં આપણે સૌને એનો આપણો સ્નેહ પ્રેમ વિજયભાઈ પ્રત્યેનો હોય અને આટલો વાત ન ચાલે. મંચસ્થ મહાનુભાવોને આવડી મોટી જનમેદની બંને હાથ ઊંચા કરીને મારી સાથે બોલશે, ભારત માતા કી, ભારત માતા કી. તમારે પાછળ બોલવાનું છે વિજય ભવા. રાજકોટ, 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 રાજકોટ કા બેટા, રાજકોટ કા બેટા, રાજકોટ કા બેટા. વિધાનસભા 69 ના આજના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન આદરણીય પોપટ બાપા ફિલ્ડ માર્શલ ગ્રુપ, કેન્દ્રીય કૃષિ મંત્રી, આપણા સૌના માર્ગદર્શક, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી રૂપાલા સાહેબ, અમદાવાદના સાંસદ અને ગુજરાતનું નામ ગુજરાતી તરીકે જેમણે ફિલ્મ ક્ષેત્રમાં રોશન કર્યું છે આદરણીય શ્રી પરેશભાઈ રાવલ, રાજકોટના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટના લોકલાડીલા મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, મંચસ્થ બિરાજમાન સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, અલગ અલગ સંસ્થાઓના પ્રમુખ મંત્રીશ્રીઓ અને રાજકોટના વિધાનસભા 69ના 294 બુથ 104 શક્તિ કેન્દ્રમાંથી ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, વિધાનસભાની ચૂંટણી 2017 એ ઘણા સમયથી આપણે લોકો સાંભળતા હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે રહ્યો છે. ચૂંટણી આવે કે ચૂંટણી જાય એનાથી પાર્ટીના કોઈ કાર્યકર્તાને ફેર નથી પડતો. પાર્ટીના કાર્યકર્તા તરીકે હંમેશા પ્રજાના સુખ દુઃખમાં આપણે સૌએ ભાગ લીધો છે. ત્યારે આ 2017ની ચૂંટણીમાં આપણા સૌના માર્ગદર્શક ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિધાનસભાના 69ના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે હું માનું છું રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કે અમારી વિધાનસભા 69ના સદભાગ્ય છે કે ફરીથી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે ઉમેદવાર તરીકે આવ્યા છે. મિત્રો, આ વિસ્તાર 1/7/98 જ્યારે રૈયા નગરપાલિકા, નાના મોવા નગર પંચાયત અને મવડી આ વિસ્તાર ભયડો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિધાનસભામાં જજુમે છે.
જ્યારે પાણીના ટેન્કરની શરૂઆત થઈ હતી, સ્ટેન્ડ પોસ્ટ ઉપર બેડા યુદ્ધ ચાલતું હોય, બહેનોને એક સંપર્ક કરીને શાંતિથી પાણી ભરાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમજાવ્યો, ત્યારે આપણે આવડી મોટી સૌની યોજનાથી આપ માનો છો કે 29 ફૂટ આપણો આજી ડેમ, એમાં પહેલી પૈકીનું 14 ફૂટ પાણી, એ સૌની યોજના માત્ર ને માત્ર ગુજરાત સરકારના પ્રયાસોથી, વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી રાજકોટની પ્રજાને મળ્યું છે, એ રાજકોટની પ્રજા હજી ભૂલી નથી. મિત્રો, આપ સમજી શકો, કદાચ કલ્પના કરો કે આ વખતે આજી ડેમ ન ભરાણો હોય તો રાજકોટની સ્થિતિ શું હોય. એવી અનેક યોજનાઓ છે જે પ્રદેશ અને કેન્દ્રના નેતા છે એ આપને કહેવાના જ, પરંતુ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપ સૌ પાસે મારી અપેક્ષા એ છે કે જેમના સ્વપ્ન ધારાસભ્યને દિવસે રાત્રે 24 કલાક સ્વપ્ન જોવે છે, નશામાં જોવે છે, એને જવાબ જડબાતોડ આપવા માટે 9મી ડિસેમ્બરે કચકચાવીને આપણે સૌ પ્રજા પાસે જઈને મતદાન કરાવીએ, વિજયભાઈ પરેશનો પ્રેમ સ્નેહ હૂંફ અને લાગણી આપણે એને બતાવીએ. આપણી વચ્ચે રૂપાલા સાહેબ પણ આવી ગયા છે, બધું જાજુ કહેવાનું છે ત્યારે હું વધારે નહીં બોલું, પરંતુ 2 પંક્તિ આપણી વચ્ચે કરીને મારી વાત પૂરી કરીશ કે રામ નામ મેં જાદુ એસા, રામ નામ મેં જાદુ એસા, રામ નામ મન ભાવે, મન કી અયોધ્યા તબ તક સુની, જબ તક 150+ ના આય. સૌનો આભાર, ધન્યવાદ. આભાર કમલેશભાઈ. હું વિનંતી કરીશ વોર્ડ નંબર 1, 2, 3 અને 7, 8, 9, 10 ના પ્રભારીશ્રીઓને કે તેઓ આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય શ્રી રૂપાલાજીનું ફૂલહારથી સ્વાગત કરે. ભારત માતા કી, ભારત માતા કી, રાજકોટ કા બેટા, બે હાથ ઊંચા કરીને, રાજકોટ કા બેટા, રાજકોટ કા બેટા. આ બોર્ડ ના પ્રમુખશ્રીઓને વિનંતી છે કે તેઓ અમદાવાદના સાંસદ અને ફિલ્મ જગતના લોકપ્રિય કલાકાર એવા આદરણીય શ્રી પરેશભાઈ રાવલનું સ્વાગત ફૂલહારથી કરે. બોર્ડના પ્રમુખશ્રીઓ આવશે. ભારત માતા કી, ભારત માતા કી, હું વિનંતી કરીશ પૂર્વ મેયર આદરણીય શ્રી ઉદયભાઈ કાનગણને કે આજના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉદબોધન કરે. પૂર્વ મેયર શ્રી ઉદયભાઈ કાનગણ. ભારત માતા કી, ભારત માતા કી. આ માઈક કોંગ્રેસ વાળાનું લાગે. ભારત માતા કી, વંદે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 69 ના ઉમેદવાર, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીના આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત અડીખમ ગુજરાતના અડીખમ નેતા, ગુજરાતના ભારતીય ભાજપ સોરી ભારતના કૃષિ રાજ્ય મંત્રી, અમારા મુરબી આદરણીય શ્રી રૂપાલા સાહેબ, વિશ્વમાં ગુજરાતીઓનું નામ જેમણે રોશન કર્યું છે કલાના માધ્યમથી, અને ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના સાંસદ એવા આદરણીય શ્રી પરેશભાઈ રાવલ, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી જયમનભાઈ ઉપાધ્યાય,
આદરણીય શ્રી અંજલિબેન રૂપાણી, મંચ ઉપર વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનો, સંસ્થાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આ સુકનવંતી સીટના સુકનવંતા લોકો એવા ભાઈઓ અને બહેનો, જ્યારે ઓપનિંગમાં ઉતરવાનું હોય અને સામે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી જ્યારે સામે બેઠી હોય ત્યારે હું વિચાર કરતો હતો કે મારે શું બોલવું, પરંતુ 69 ની વિધાનસભાની સીટ આ ખૂબ સુકનવંતી સીટ છે. આ વિસ્તારના લોકો ખૂબ નસીબદાર લોકો છે અને નસીબદાર લોકોના જ્યારે આશીર્વાદ ઉમેદવારને મળે ત્યારે હંમેશા આ સીટમાંથી જે પણ કોઈ ચૂંટાઈને આવે છે, આદરણીય શ્રી વજુભાઈ વાળા સાહેબ જેણે આ સીટ ઉપરથી સતત ચૂંટાતા આવતા હતા, 18 વખત ગુજરાત રાજ્યનું બજેટ જેમણે રજૂ કર્યું હોય, આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે એની લાઈફની એની જિંદગીની પહેલી ઇલેક્શન લડ્યા હોય તો એ આ વિધાનસભાની સીટ ઉપરથી લડ્યા હતા. વિજયભાઈ ધારાસભાની ચૂંટણી લડ્યા, મિનિસ્ટર થયા અને મુખ્યમંત્રી થયા, એટલે આ સીટ કોઈ સામાન્ય લોકોની નથી. આ વિસ્તારના લોકો ખૂબ જ સુકનવંતા છે અને સુકનવંતા લોકોના જ્યારે આશીર્વાદ હોય ત્યારે દુનિયાની કોઈ તાકાત નથી કે વિજયભાઈના વિજય રથને રોકી શકે. કારણ કે વિજયભાઈ એટલે રાજકોટ અને રાજકોટ એટલે વિજયભાઈ. આ રાજકોટની ભૂમિ ભારતીય જનતા પાર્ટીનો અજય ગઢ રહ્યો છે અને અજય ગઢના પાયામાં સ્વર્ગસ્થ રાજકોટ આધુનિક રાજકોટના શિલ્પી સ્વર્ગસ્થ અરવિંદ કાકા મણિયાર હોય, આદરણીય શ્રી ચિમન કાકા શુક્લ હોય, કાંતિભાઈ વૈદ્ય હોય, કેશુભાઈ પટેલ હોય, વિજયભાઈ રૂપાણી હોય, વજુભાઈ વાળા, આવા અનેક લોકોના કર્તૃત્વથી એની આખી જીવનનો જેણે પાર્ટી માટે ભોગ આપ્યો છે એણે આ ઊભી કરેલી પાર્ટી છે અને આપણે એના કાર્યકર્તાઓ ત્યાં છે, આપણે એ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. ત્યારે આ કોઈ પણ કોંગ્રેસના લોકોની તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક વાર જો શેરીમાં મેદાનમાં ઉતરી ગયો તો આપણને કોઈ રોકી શકે એવી કોઈની તાકાત નથી. અને વિજયભાઈ એટલે રાજકોટ, રાજકોટ એટલે વિજયભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યારે ગુજરાતમાં સોળે કળાએ ખીલી રહ્યું છે ત્યારે 182 સીટ છે, 181 સીટ ધારાસભ્ય નક્કી કરશે, 181 સીટ ગુજરાતમાં ધારાસભ્ય નક્કી કરશે, પણ એક આ સુકનવંતી સીટ 69 ની એવી છે કે ગુજરાતના મુખ્યમંત્રી નક્કી કરશે અને એનો મત સીધો મુખ્યમંત્રીને જશે. એટલે આપણે સૂત્ર છે રાજકોટમાં, આપણે અત્યારે શેરી શેરીમાં સૂત્ર ગાયજું છે કે રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા, આટલું કહી વિમૃજુ ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર ઉદયભાઈ. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાતા કડવા પટેલ સમાજના આગેવાન છે એવા શ્રી મનીષભાઈ પટેલ તેમના ટેકેદારો સાથે આજે ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હું અને એમને અને એમની ટીમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી કમલેશભાઈ મીરાણી અને રૂપાલાજીને વિનંતી કે તેમનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરે. મનીષભાઈ પટેલ હાલમાં વિધાનસભા 69 યુથ કોંગ્રેસના પ્રમુખ છે, જનરલ સેક્રેટરી યુથ કોંગ્રેસ. રાજકોટ લોકસભામાંથી તેઓ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ મેળવી રહ્યા છે. આપણે સૌ તેમનું ભારત માતા કી, ભારત માતા કી. આ જ રીતે રેલનગર યુવક મંડળના મિત્રો પણ ઉપેન્દ્રસિંહ ગોહિલ, કુલદીપસિંહ જાડેજા, ચેતનસિંહ વાઘેલા, દેવેન્દ્રસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ચુડાસમા, ધર્મરાજસિંહ સરવૈયા, રવિરાજસિંહ જેઠવા, પૃથ્વીરાજસિંહ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા,
કાર્તિકભાઈ ગોસાઈ પણ આજે ભારતીય જનતા પક્ષમાં આદરણીય પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી અને રૂપાલાજીના હાથે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ લઈ રહ્યા છે. ભારત માતા કી. કોંગ્રેસના આઈટી સેલના મંત્રી પણ ઇબ્રાહીમ સોની, હમજા રંગવાલા, વિજય રાજપૂત, યાજ્ઞિક પરસાણા, હિતેશ પરસાણા, અક્ષય સાંગાણી આ પણ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ લઈ રહ્યા છે. શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય કમલેશભાઈ મીરાણી અને અમદાવાદના સાંસદ આદરણીય પરેશભાઈ રાવલને વિનંતી કે તેમને ખેસ પહેરાવીને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ અપાવે. વોર્ડ નંબર 10 ના સદગુરુનગર સોસાયટીના હોદ્દેદારો શ્રી કુલદીપસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા, કૃષ્ણસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, મુનાભાઈ ખીરસરા અને અજીતસિંહ જાડેજા આ મિત્રો પણ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ લઈ રહ્યા છે. કમલેશભાઈ રૂપાલાજી અને પરેશભાઈ રાવલને વિનંતી કે તેમને ખેસ પહેરાવીને તેમનું વિધિવત ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ લેવડાવે. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદરણીય પરેશભાઈ રાવલનું સ્કેચ બનાવેલ છે એવા કલાકારો શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ, વ્યોમભાઈ વ્યાસ અને સુનીતભાઈ એમને સ્કેચ અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. ઝડપથી કાર્યકર્તાઓને વિનંતી સ્ટેજ ઉપર આવી જાય. મીડિયાના મિત્રોને વિનંતી છે કે આપનો કેમેરા સેટ કરીને આપ બેસો તો પાછળના મિત્રોને જોઈ શકે એવી આપ સૌને વિનંતી. વિનંતી કરીશ અમદાવાદના સાંસદ અને ફિલ્મ જગતનું જાણીતું નામ એવા આદરણીય શ્રી પરેશભાઈ રાવલને કે તેઓ આજના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉદબોધન કરે. શ્રી પરેશભાઈ રાવલ. ભારત માતા કી, વંદે. આ બે વાક્ય જે હું બોલી ગયો એ તમે રાહુલ ગાંધીના મોઢે ક્યારેય નહીં સાંભળો, ને એની કોઈ સભામાં સાંભળશો, ને એમના મોઢે સાંભળશો, ને એમના વ્યક્તવ્યમાં સાંભળશો, કે એમના પ્રવચનમાં, કે એમના વિચારોમાં, કે એમના મનમાં ક્યારે આ બે વાક્ય નહીં સંભળાય તમને. હવે મંચ ઉપર વિરાજમાન મારા મુરબ્બીઓ અને મારા જે ખૂબ જ ફેવરિટ છે આદરણીય રૂપાલા સાહેબ, ભાઈએ વિરાટ કોહલીને એની વાત કરી પણ રૂપાલા સાહેબમાં સચિન તેંડુલકર અને સહેવાગ બેઉ સમાયેલા છે. એટલે એ સારું થયું કે મારે રૂપાલા સાહેબની પહેલા બોલવાનું આવ્યું. ઘણી વાર એવું થતું હોય છે કે એક કે બે વાર એવું થયું છે રૂપાલા સાહેબ બોલી ગયા હોય પછી તમે બેટિંગ કરવા આવો તો બહુ જ અઘરું પડતું હોય છે. એવા રૂપાલા સાહેબની ઉપસ્થિતિમાં
આપ સૌ રાજકોટના નગરજનોની ઉપસ્થિતિમાં મારે ખાલી ત્રણ કે ચાર વાત કરવી છે. 2007માં જ્યારે હું પહેલી વાર વિધાનસભાના પ્રચાર માટે ઉતરેલો હતો અને ત્યારે મારે મોદી સાહેબને મળવાનું થયેલું. 2007 પહેલાંથી મોદી સાહેબ જ્યારે સીએમ બનીને આવ્યા ત્યારથી હું જોયા કરતો, તેમના વિશે જાણ્યા કરતો, તેમના વિશે વાંચ્યા કરતો હતો, લોકોને પૂછ્યા કરતો હતો અને માહિતી મેળવ્યા કરતો હતો કેવા પ્રકારના માણસ છે, કેવા પ્રકારના સીએમ છે એ બધું. અને મેં કહું ના, આ હિન્દુસ્તાનમાં આ 32 લક્ષણો છે જેને આપણે પૂરેપૂરો સપોર્ટ કરી શકીએ. એટલે 2007ની ચૂંટણી હતી ત્યારે અમને કોઈકે કીધું કે તમે વિધાનસભાના પ્રચાર માટે આવશો. મેં કહું અવશ્ય આવીશ અને હું મોદી સાહેબને મળવા ગયો. હવે એક વાતની સ્પષ્ટતા કરી દઉં, મોદી સાહેબને આવા કોઈ બોલિવૂડના સુપરસ્ટારની જરૂર નથી. બોલિવૂડનો કુકડો કુકડે કુક કરે એટલે મોદી સાહેબની સવાર પડે એવું જરાય નથી. એટલે એ ચોખવટું પહેલાં કરી દઉં. મોદી સાહેબને અમે મળવા ગયા. મેં કહું મોદી સાહેબ શું આપણે કહું, હું પહેલી વાર કરી રહ્યો છું, જરા કંઈ માર્ગદર્શન આપો, આમાં શું બોલવાનું હોય, કેવી રીતે બોલવાનું. મને કે ભાઈલા આમાં પરેશ બાબુ શું છે, આપણી પાસે વિકાસનો મુદ્દો છે, આપણે વિકાસના મુદ્દા પર જ બોલવાનું છે. મેં કહું અચ્છા. મને કે જવાનું, વિકાસની વાત કરો ને, આપણે અત્યાર સુધીમાં આટલા આટલા વિકાસ કરેલા છે એ પોઈન્ટ બધા મેં લખી લીધા અને મને પુસ્તિકા જેવું પણ આપેલું ને એ લઈને મને જે જે સ્થળોએ જવાનું કહ્યું એ સ્થળોએ હું ગયો અને પ્રચાર કર્યો. ત્યાર પછી મોદી સાહેબને બે કે ત્રણ વાર અલબ જલબ મળવાનું થયું. કોઈ વિશેષ વાત નહીં, કંઈ કરતાં કંઈ જ વાત નહીં, પણ તમને જે એમણે માહિતી આપી હતી કે જો પછી આ મેં તમને જે કહેલું ને એમાં અમે આટલું કર્યું, એમાં અમે આટલું કર્યું, એમને કોઈ જ જરૂર નથી જણાવવાની. પણ એ છતાં બી એમણે જોયું કે આ માણસનો ઇન્ટરેસ્ટ છે તો, અને એમને ગુજરાતના વિકાસમાં ઇન્ટરેસ્ટ હતો એટલે એ મને ફોલોઅપ કરીને મને કહેતા તમે આટલું આટલું કરી રહ્યા છે. વિચાર કરો, રાજ્યનો સીએમ એક સામાન્ય નાગરિક જોડે આવી રીતે વર્તે, જે પાછો આ રાજ્યમાં રહેતો નથી, મુંબઈનો રહેનારો છે, પણ એ છતાં એને જોયું. એના પછી 2012ની ચૂંટણી આવી. હું પાછો ગયો ત્યારે મને મનમાં એમ હતું કે લોકોના મુદ્દાઓ બદલાઈ જતા હોય છે, જીત્યા પછી લોકો ભૂલી, કયા મુદ્દા પર જીત્યા છે લોકો ભૂલી જતા હોય છે. જેમ 1980માં ઇન્દિરા ગાંધીજીને પાછા આવું તો સૂત્ર હતું કે ઇન્દિરા ગાંધી લાવ દેશ બચાવ, પછી સોનિયાજી આવ્યા તેના માટે સૂત્ર હતું કે સોનિયાજી લાવ કોંગ્રેસ બચાવ, પછી રાહુલ ગાંધી આવ્યા કે અલ્પેશ નિકલેશ હાર્દિક લાવ રાહુલ બચાવ. એટલે આવા પ્રકારના મુદ્દા બદલાતા ગયા હતા, એમના ગોલ પોસ્ટ બદલાતા ગયા હતા, એમનું લક્ષ્ય બદલાતું ગયું હતું. પણ મોદી સાહેબ એમ કહો કે ના ભાઈ, મારો મુદ્દો આજે વિકાસનો જ છે, એટલે આપણે વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડવાની છે. ને કે હું પરેશ બાબુ હંમેશા વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડું છું, ને વિકાસ એટલે માત્ર રોડ રસ્તા બ્રિજ બિલ્ડિંગ એ બધું તો ખરું જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું, પણ મારા ગુજરાતના નાગરિકોના મનનો પણ વિકાસ થાય, એમના વિચારોનો પણ વિકાસ થાય, એમાં પણ સત્વ તત્વ ભળે અને કંઈ ઉદાત લેવલ પર પહોંચે એ પણ એક વિકાસ જરૂરી છે. તમારા મનોજગતનો વિકાસ પણ જરૂરી છે, એ પણ હજુ ઘણું કરવાનું બાકી છે. કે એનીવે, આજે એ મોદીજીના ગુજરાતની અંદર જ્યારે વિકાસનો મુદ્દો હોવો જોઈએ, ભાજપ તરફથી તો વિકાસનો મુદ્દો છે જ, પણ જ્ઞાતિ જાતિનો મુદ્દો આવે એ અધપતન છે મારા હિસાબે. જે જ્ઞાતિ જાતિને આપણે ઓળંગીને આટલો વિકાસ કર્યો છે, દેશનો વિકાસ કરવા જઈ રહ્યા છીએ, બાકી મોદીજીની જાતિ જાણીએ છીએ આપણે, મોદી પોતાના કર્મથી પોતાની મહેનતથી પુરુષાર્થથી મોદીજી મોદીજી બન્યા છે, એમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી આવી, તો પછી આ જ્ઞાતિ જાતિનો સબ્જેક્ટ આવવો અત્યારે એ અસ્થાને છે, મારા હિસાબે આ બહુ મોટું અધપતન છે. એટલે આપણે આ જ્ઞાતિ જાતિના વિવાદથી બચીએ. અને સાથોસાથ મારે બીજી સરદાર પટેલની પણ વાત કરવી છે. હવે સરદાર પટેલની વાત એટલા માટે કારણ કે મેં સરદાર પટેલનો રોલ કર્યો હતો અને ત્યારે મેં વાંચ્યું હતું, એમનો અભ્યાસ કર્યો હતો, ઘણું બધું જાણ્યું હતું એમના વિશે. એટલે સરદાર પટેલ વિશે હું બ્રાહ્મણનો દીકરો જેટલું જાણું છું એટલો કોઈ પાટીદારનો બચ્ચો પણ નહીં જાણતો હોય. એટલે અત્યારે હું જે ચોખવટ કરવા જઈ રહ્યો છું એ એવા લોકો માટે છે કે જે સરદાર પટેલને હડધૂત કરવામાં આ કોંગ્રેસ વાળાઓએ કંઈ બાકી નથી રાખ્યું, અન્યાય કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, એમને દૂર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું,
ચોપડીની અંદર પણ ઘણી વાર આપણે જોતા હતા ઇતિહાસમાં કે સરદાર પટેલ એટલે કોણ, બગલમાં બગલી થઈ હતી, ગરમ સળિયાથી ફોડી હતી, એ સરદાર પટેલ પતી ગઈ વાર્તા. એમણે આ દેશને એકત્ર કર્યો હતો, આ રાજા રજવાડાઓના જે વાંદરા હતા એ બધાને સરખા કર્યા હતા, સીધા કર્યા હતા, દેશને એક કર્યો હતો. એ સરદાર પટેલ વિશે જરાય ડિટેલમાં માહિતી નહીં, ત્યાં સુધી કે જેઆરડી ટાટા જેવાએ પણ કહેલું કે સરદાર પટેલ જો આપણા દેશના વડાપ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. એ સરદાર પટેલને અર્ધૂત કરનારાઓની જોડે સરદાર પટેલનું બેનર લઈ એમના પડખામાં ભરાવવું, એ સરદાર પટેલે સૌથી મોટો અન્યાય હવે કર્યો છે, અને આ પાટીદાર સમાજના અમુક લોકોએ કર્યો છે. એટલે મારે એ કહેવું છે કે જે માણસના મૃત્યુનો પણ મલાજો નથી રાખ્યો કોંગ્રેસ, જે સરદાર પટેલને 30 વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ અપાયો, 30 વર્ષ પછી, રાજીવ ગાંધી ગુજરી ગયા તો માત્ર 3 વર્ષમાં અપાઈ ગયો હતો, ઇન્દિરાજી ગુજરી ગયા તો લગભગ કઈ 2 કે 3 વર્ષમાં અપાઈ ગયો હતો, સરદાર પટેલને 30 વર્ષ પછી. સરદાર પટેલના ગુજરી ગયા પછી રાજેન્દ્ર પ્રસાદજી આપણા રાષ્ટ્રપતિ એમને અંજલિ આપવા માંગતા હતા, એમાં પણ નહેરુજી નારાજ હતા કે શું જરૂર છે આપણે આપવાની. કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા સમર્થ સાહિત્યકાર, એ તામિલનાડુના ગવર્નર હતા અને સરદાર પટેલના ખાસ માણસ હતા. ઇન્ડિયા પાકિસ્તાનના જ્યારે બંટવારા થયા ત્યારે કમિટીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ હતા, અને એ મુંબઈ ગયા અંજલિ આપવા માટે, એ પણ નહેરુજીને ગમ્યું નહોતું. ત્યાં સુધી કે સેન્ટ્રલ હોલમાં, પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મોટા મોટા તૈલચિત્ર લગાડેલા છે હિન્દુસ્તાનના દરેકે દરેક મોટા નેતાના, એમાં સરદાર પટેલનું તૈલચિત્ર પણ નહોતું. આ તો અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને એમણે સરદાર પટેલનું તૈલચિત્ર લગાડ્યું. એટલે હવે જે કોંગ્રેસ વાળા જે સરદાર પટેલને તેડીને ફરવા માંગે છે, એ લોકો તેમણે અડધુત કરે, ત્યાં સુધી કે કોઈ પણ કોંગ્રેસનો માણસ, આ તો ભાઈ પગ નીચે રેલો આવ્યો એટલે ન છૂટકે, છેવટે જવું પડ્યું એમણે કરમસદ, બાકી તો રાહુલ ગાંધીએ ન ગયા હોય. કોઈ કોંગ્રેસના માણસે કરમસદની મુલાકાત લીધી નથી, એમના પ્રવચનમાં પણ એમનો કોઈ ઉલ્લેખ ન હોય, ભાષણમાં ઉલ્લેખ નહીં, ક્યાંય સરદાર પટેલનો ઉલ્લેખ જ ન હોય. ત્યાં સુધી કે સરદાર પટેલની જયંતિ પણ જ્યારે નહેરુજી જીવતા હતા ત્યારે માંડ માંડ એક પ્રકાશકુમાર શાસ્ત્રી કરીને છે એ ઉજવતા, ત્યાં સુધી સરદાર પટેલનો કોઈ ઉલ્લેખ પણ નહોતો. તો આ સરદાર પટેલના પડખે ભરાવવું આપણે આ શોભા દે છે. અને હું માનું છું પાટીદાર ભડ માણસો હોય છે, પથ્થરને પાટું મારીને પાણી કાઢે એમાંની પ્રજા છે, આ એ પાટીદાર છે. અને એમણે આવા આવા વામણા થવાનું, આ લોકો ભેગા જવાય, કોઈ દિવસ ન જવાય આ લોકો જોડે, અને તોય આ લોકો ગયા. પણ હવે જોઈએ એ લોકોમાં સદબુદ્ધિ આવશે, કારણ કે કોંગ્રેસને આ લોકો ઓળખતા નથી. કોંગ્રેસે સરદાર પટેલનો તો મલાજો નહોતો રાખ્યો એમના મૃત્યુનો, નરસિંહ રાવની ડેડ બોડી કલાકો સુધી પડી હતી દિલ્હીમાં. સોનિયા ગાંધીએ કહેલું કે નહીં, એમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં નહીં થાય. તમે વિચાર કરો, એક શિરસ્તો રહ્યો છે, એક પ્રણાલી રહી છે કે પ્રધાનમંત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે દિલ્હીમાં એને અગ્નિ સંસ્કાર અપાય અને દિલ્હીમાં જ એમનું કોઈ સ્મારક સ્થળ કે એવું કંઈ બનાવાય. પણ સોનિયા ગાંધીજીએ જીદ પકડી કે નહીં, આમને અહીંયા આગળ નહીં, આમને તમે સીધા મોકલી દો હૈદરાબાદ. આ પ્રધાનમંત્રીજીને ડેડ બોડી એ લોકો હૈદરાબાદ મોકલી, એમની જોડે આ લોકો ભરાણા છે, એમને જરાય અક્કલ નથી આવતી, મને તો એ નવાઈ લાગે છે. અને સરદાર પટેલનું નામ લઈને નહોતું ભરાવવું ભાઈ, તમારે બીજા કોઈ પટેલનું નામ લઈને ભરાવવું હતું. તમે જાણો છો હું કોનો ઉલ્લેખ કરી રહ્યો છું, એમના એમનું નામ લઈને તમારે ભરાવવું હતું. કારણ કે આ સંસ્કાર રહ્યા છે, કોઈ પણ હિસાબે સત્તાને વળગી રહેવાના કોંગ્રેસના સંસ્કાર રહ્યા છે. 1972માં જ્યારે યશવંતરાવ ચૌહાણે ઇન્દિરાજીને કહ્યું કે આપણે નોટબંધી કરી નાખીએ, ત્યારે ઇન્દિરાજીએ કહ્યું કે તમે ગાંડા થઈ ગયા છો, નોટબંધી કરે આપણે ચૂંટણીમાં હારી જઈએ. તમે વિચાર કરો, આ ઇન્દિરા ગાંધીની વાત કરું જેણે 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા, એ એટલા પાવરફુલ ઇન્દિરા ગાંધી, એમનો ગ્રાફ એટલો ઊંચો હતો, પબ્લિક લાઇકિંગમાં એમનું રેટિંગ એકદમ ટોપ ઉપર, છતાં પણ એ બેન ડરતા હતા કે આપણે ચૂંટણીમાં હારી જઈએ, કારણ કે એમને દેશની ચિંતા નહોતી, એમની સત્તાની ચિંતા હતી, એટલા માટે એમણે આ નહોતું કર્યું. જેવી સત્તાની ચિંતા અહેમદ પટેલને સીટ બચાવવા માટે હતી કે 44 ધારાસભ્યોને બનાસકાંઠામાં પૂર આવેલું છે એમાંથી ઉપાડીને લઈ ગયા પોતાની સીટ બચાવવા માટે. એટલે કોંગ્રેસ સત્તા વગર રઘવાઈ થઈ જાય છે, જેમ ઉદ્ધય
ખુરશી વગર કે લાકડા વગર રઘવાઈ થઈ જાય ને એવું થાય છે કોંગ્રેસ. પછી આવે છે આપણા રાહુલભાઈ અહીંયા, અહીંયા આવીને એમણે કહું કે ભાઈ મેં વિકાસ જોયો નથી અને એમના સ્વભાવ મુજબ ગમે એમ બોલવા માંડ્યા. પણ એમને એ નથી ખબર કે અમેથીની અંદરથી કે યુપી બિહારના કેટલાય લોકો અહીંયા આગળ ગુજરાતમાં રોજગારી માટે આવે છે. એમને એ સમજાય છે તમે જે વિકાસની વાતો કરો છો એ તમે ત્યાં કરો, અને જ્યાંથી એમના બાપ દાદો ચૂંટાઈને આવ્યા છે વર્ષોથી, જે બાપની જાગીર બનાવીને બેઠા છે અમેથીને, બાપુ કી મિલકત બનાવીને બેઠા, ત્યાં આગળ કલેક્ટરની કચેરી એ નહોતી. એ કચેરીનું ઉદઘાટન પણ અમિતભાઈએ કર્યું, એનું ભૂમિપૂજન અમિતભાઈએ કર્યું. તો આ કયા મોઢે અહીંયા આગળ ઉતરી આવે છે? પછી એમણે નવો ઢોંગ શરૂ કર્યો, મંદિરે મંદિરે માથા મૂકવાનો, માથા ટેકવવાનો, કારણ કે મોદી સાહેબ મંદિરમાં જાય, અચ્છા અચ્છા આપણા લોકો મંદિરમાં જાય, એટલે એમ લાગે હું આ કરી જાઉં, કારણ કે હવે જનતા પર તો ભરોસો રહ્યો નથી, ભગવાન પર જ ભરોસો છે. એટલે એમણે મંદિર મંદિર ફરવાનું શરૂ કર્યું. પણ એ ભૂલી ગયા કે મોદી સાહેબે સંસદના પગથિયે પણ માથું ટેકવેલું મંદિર માનીને, એ તો એ ભૂલી જ ગયા. મોદી સાહેબ તો સંસદને મંદિર માને છે અને આમણે આ મંદિરોના ઢોંગ શરૂ કર્યા. એટલે મારે એટલું જ કેવું છે, અમે કોલેજમાં હતા ત્યારે એક નાટક કરેલું, એમાં એક ડાયલોગ હતો કે ભાઈ ચિકન મટન ખાવાથી ઉર્દુ ન આવડે, એવું જ જનોઈ ધારણ કરી લેવાથી બ્રાહ્મણ ન થવાય. ભાઈ એના માટે અંદરના સંસ્કાર જોઈએ, અંદરનો માયલો તમારો હિન્દુ જોઈએ, તમારા વિચારો હિન્દુ જોઈએ. જે હિન્દુઓને આ એમ કહે કે આ હિન્દુ ટેરર છે, એ ચિદમ્બરમને એ લોકો હિન્દુ ટેરર માનીને સમગ્ર હિન્દુઓની છબી આખા વિશ્વમાં ખરાબ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ આ કોંગ્રેસવાળાઓનો સાહેબજાદા કે જે પણ કહે છે નબીરા હવે મંદિર મંદિર ફરવા માંડ્યા છે. એટલે મારે એ જ કહેવું છે કે મોદી સાહેબના જૂતામાં પગ ઘાલે મોદી સાહેબની ચાલ ન આવડે ભાઈ, બાપના જોડા પહેરે બાપની ચાલ ન શીખા. આ બધા ઢોંગ બાજુએ રાખો અને ફરીથી તમારી જેમ હું પણ બહુ આતુર છું, વ્યાકુળ છું રૂપાલા સાહેબને સાંભળવા માટે. ફરીથી આપને બે હાથ જોડીને વિનંતી કરવાની કે આ જ્ઞાતિ જાતિના ચક્કરમાં નહીં પડતા, કારણ કે મોદી સાહેબે સૌનો વિકાસ કર્યો છે, કોઈ જ્ઞાતિ જાતિનો અલગ વિકાસ નથી કર્યો, સૌનો વિકાસ કર્યો છે. તે સૌના વિકાસના યજ્ઞમાં આપણે બધાએ સાથે મળીને ચાલવાનું છે. એટલે જ્ઞાતિ જાતિના આ તાઇફા ન કરતા જે વિકાસવાળી પાર્ટી છે એને જ મત આપવો રહ્યો. અને ફરીથી વિજયભાઈ રૂપાણીને પ્રચંડ બહુમતીથી જીતાડી ને પાછા ગાંધીનગર મોકલવા માટે ગુજરાતના નગરજનોને કરબદ્ધ વિનંતી. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર આદરણીય પરેશભાઈ. વિનંતી કરીશ આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્ર સરકારના મંત્રી આદરણીય શ્રી રૂપાલાજીને કે તેઓ શ્રી ઉદ્બોધન કરે. આદરણીય શ્રી રૂપાલાજી. ભારત માતા કી. વિજયભાઈ ક્યાં છે? અંજલિબેન, વિજયભાઈ ક્યાં છે? ગાંધીનગર છે ને, તો અવાજ ગાંધીનગર પૂગવો પડે ને, એટલા પૂરતી વાત છે. એને ખ્યાલ આવવો જોઈએ ને કે મારા કાર્યાલયનું ઉદઘાટન કરવા હું પરેશ રાવલ બે એવા છે. ભારત માતા કી, ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી પ્રદેશની યોજના મુજબ ઉમેદવારોના કાર્યાલયો ખોલવા માટે જુદા જુદા આગેવાનોને પ્રદેશમાંથી મોકલવામાં આવે છે. હું ભાગ્યશાળી છું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ઉમેદવાર રાજકોટમાંથી ચૂંટણી લડવાના છે, એવું રાજ્યનું સૌથી મહત્વનું ચૂંટણી કાર્યાલય ખોલવા માટે પ્રદેશે મને અહીંયા આપની સૌની વચ્ચે મોકલ્યો. આદરણીય પરેશભાઈ, આપણા આદરણીય અધ્યક્ષ ભાઈ શ્રી કમલેશભાઈ, મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના લાડીલા મેયરશ્રી, અમારે ભાઈ રાજા, બેન કાશ્મીરા, ભાનુબેન, બાવનજીભાઈ,
સૌ મંચ ઉપર બિરાજમાન આગેવાનો, આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, રાજકોટમાં મને એમ લાગે છે કે ગયે વખતે પણ ચૂંટણીનું કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મને હાજર રહેવાનો અવસર મળ્યો હતો. આ વખતે પણ મને આ ઘટનાનો સાક્ષી પાર્ટીએ બનાવ્યો એ માટે હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મિત્રો, પરેશભાઈએ ઘણી બધી વિગતો તમારી સાથે શેર કરી અને આજે આમ કાર્યાલયના ઉદ્ઘાટનનો પ્રસંગ છે અને એટલા માટે મારે એક બે બેઝિક વાત તમારી સાથે શેર કરવી છે, જેને કારણે મને ગૌરવ થાય છે કે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે મને આજે તક મળી છે. મિત્રો, રાજકોટ ભારતીય જનતા પાર્ટી એનું યોગદાન અને આપણા રાજ્યની રાજનીતિ એને આપણે સૌએ યાદ કરવી જોઈએ. અહીંથી શરૂ થયેલી રાજનીતિ એનો ઉલ્લેખ મને એમ લાગે છે કે અમારે ભાઈ ઉદયભાઈ કરતા હતા, ચિમન કાકા ને અરવિંદભાઈ ને પ્રવીણ કાકા ને કેશુભાઈ ને ગોધુમલજી ને કાંતિભાઈ ને આ બધાએ જે અને અસંખ્ય કાર્યકર્તાઓને વજુભાઈ મેયરથી આપણા જેમીનભાઈ સુધીના આપણા મેયરશ્રીઓ આપણા અધ્યક્ષશ્રીઓ પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ લાવવાનો પાયો રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ નાખ્યો છે. અને જેમ ભારતીય જનતા પાર્ટીના અને ઇતિહાસના જુદા જુદા યુગો હોય એમ આપણા ભારતીય જનતા પાર્ટીમાં પણ એક નરેન્દ્ર મોદી યુગ આવ્યો અને એમણે જે ગુજરાતમાં રાજનીતિ કરી એને પરિણામે હિન્દુસ્તાનની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું. એ અહીંના નરેન્દ્ર મોદી ભાજપ યુગને કારણે આવ્યું અને એ નરેન્દ્ર મોદીના રાજનીતિનો પાયો પણ અહીંયાથી આ જ કાર્યાલયમાંથી ને આ જ વિધાનસભામાંથી નખાયો. સાહેબ, પછી નાનું મોટું આઘું પાછું ઈચ્છ્યું એમાં કઈ આપણે ના થોડાક પાડી શકવાના છે. એને ફરીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજનું સુકાન એ આ જ વિધાનસભાની અંદર આવ્યું અને દેશની અંદર આપણે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સ્થિરતાનો સંદેશ આપવામાં વિજયભાઈ રૂપાણીના નામે સફળ થયા છે. આ પાર્ટીના કાર્યાલયના ઉદઘાટન માટે હું આવ્યો છું. મિત્રો, અહીંથી મને યાદ છે કે અહીંથી આપણા આગેવાનો એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ફરતા હતા, સમગ્ર રાજ્યની અંદર ફરતા હતા. ચિમન કાકાને અરવિંદભાઈને અમે બસ સ્ટેન્ડે લેવા ગયા, અમને યાદ છે. ને બસમાં ઉતર્યા હોય અને અમે એને તેડીને પછી ગામમાં લઈ ગયા હોય ને ત્યાં સભાઓ કરી હોય, અહીંયા આવીને એમણે અમને ઉશ્કાવ્યા હોય ફર્સ્ટ ક્લાસ રીતે અને એ ઉશ્કાવેલા અમે પાછા આખા સૌરાષ્ટ્રની અંદર ફરવા શીખ્યા હોય એ પ્રતાપ પણ ભારતીય જનતા પાર્ટી રાજકોટ ભાજપનો છે. સાહેબ, એ કાર્યાલયનું આજે આપણે ઉદઘાટન કરીએ છીએ અને આ રાજ્યને સંદેશ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં રાજ કરવાની છે, કરવાની છે અને કરવાની છે. આજે થયું છે શું? મેં પેલા જે ડમરી ઊભી થાય ને, એક ડમરી ઊભી થાય એમ જે એમ નકરી વાવળ જ હોય, ધૂળ હોય, કાંકરા હોય, ઝાંખરા હોય, આંખું ખોલીને જોઈ ન શકાય, પણ એ બધું ક્યાં સુધી હાલે? અહાડનો પેલો મે પડે ત્યાં સુધી જ હાલે. ડમરી આખું સોમાં હું ન હાલે અને અટાણે તમે જોવો એની મેળે હોતે ને આશરી ગઈ છે. સાચું કીજો, અડધી મોળી પડી ગઈ ને, કે ડમરી છે એ પરમેનન્ટ હોય જ ન શકે ભાઈ. અહીં કાંઈ આખું સોમાં હું ડમરી થોડી ગાલે, ડમરીમાંથી કાંઈ પેદા થાય? પેદા તો અહાડના મેમાંથી થાય, આમાંથી કાંઈ થાય નહીં. એટલે હવે એ બધું એની મેળે અડધું તો ધીમું પડી ગયું છે એટલે એ પુરાણમાં આપણે જવાની જરૂર નહીં. રહી વાત વિકાસની, પરેશભાઈ કીધું એ વાત સાચી છે. મોદી સાહેબે બીજી ચૂંટણીમાં
અમને પ્રદેશની ટીમને બેહાડીને કીધું હતું કે આ વખતે આપણે રાજ્યમાં જનતાને એમ કહેવું છે કે આપણી સરકારે જે કામ કર્યા છે એ જો જનતાને ઠીક લાગતા હોય તો એના આધાર ઉપર મત આપે એવું આપણે જનતાને કહેવું છે. અને એ પહેલી વખત આ રાજ્યના દેશના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાની સરકારના કામોને દાવમાં લગાડી અને મત માંગ્યો ત્યારે વિકાસ એ જાહેર જીવનમાં ચર્ચાનો મુદ્દો બન્યો. એ પહેલા વિકાસ હતો જ નહીં, ચર્ચામાં જ નહોતો, દેશની કોઈ રાજનીતિમાં કોઈ વિકાસની વાર્તા કરતું જ નહોતું. અને એ હિંમત નરેન્દ્રભાઈએ કરી. આજે ફરજિયાત આખા હિન્દુસ્તાનમાં તમામ પાર્ટીઓને ચૂંટણીમાં વિકાસની વાત કરવી પડે છે, પણ અહીંયા નથી થાય એમ. એટલા માટે કોંગ્રેસે વિકાસને મશ્કરીના સ્વરૂપમાં લેવાનું શરૂ કર્યું. વિકાસ થયો જ નથી, વિકાસ તો ગાંડો થઈ ગયો છે. આપણે માની લો નથી થયો. મારી કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે અમે વિકાસ થયો એટલે અમે એમ કહેતા હતા કે અમે 24 કલાક વીજળી આપીએ છીએ. તમે એમ કહો છો કે નથી થયો, સડી જાઓ ગમે એ થાંભલે પકડી લ્યો. આપણા રાજકોટના નહીં, સીમાડેવિયા જાઓ, 50 કિલોમીટર આડી ગાડી કાંસા માર્ગે હાંકવાની અને ન્યા કોઈ લાઈન નીકળી હોય એના થાંભલે સડી જાઓ પકડી લ્યો કે વિકાસ ગાંડો થયો છે, ખોટા છે આ. સડી જાઓ. ભગવાન ભોળાનાથ હાઉ કોંગ્રેસીઓને હો વરહના કરે. આપણે એવું એના કોઈના માટે ઈચ્છાય નહીં ને, પણ તમને ભૂલે શું કે ક્યાંક તમારા પરિવારમાં હગાવાલામાં ક્યાંક અકસ્માત થાય તો ખબરદાર 108નો ફોન ન કરતા, તગામ લઈને ઉપડો, સકડામ સડાવો. હું કામ 108ને ફોન કરો છો? નથી જો વિકાસ ભાઈ આ રાજ્યમાં, ક્યાંય વિકાસ નથી. ત્યાં તો અમારી મોર બેસી જાવ છો. તમે લોકોને અને મને, મને આ બધું આટલું આક્રોશપૂર્ણ બોલવાનું કારણ એ થાય છે મિત્રો કે ચૂંટણીનું જે થવું હોય થાય, અરે ભાજપનું જે થવું હોય થાય, પણ આ રાજ્યને શું કામ બદનામ કરો છો? આ અમારું ગુજરાત. આજે દુનિયામાં દેશમાં આપણે ગમે ત્યાં જાય લોકો એમ પૂછે છે ગુજરાતમાં મોદીએ કર્યું છે શું, તે આટલું બધું આમ જમાવટ છે તમારી, વીજળી નથી જતી, પાણીની આટલી વ્યવસ્થા, રસ્તાઓની આટલી વ્યવસ્થા, એ આપણી શાખ છે. સાહેબ નરેન્દ્રભાઈ બીજી ચૂંટણી લડતા હતા, મને યાદ નથી, એ સભાઓમાં બોલતા એ ખેડૂતોને એક વિનંતી કરું છું કે જમીન વેચતા નહીં, એવું મેં સાહેબની એમની ભાષણમાંથી મને યાદ છે. ત્યારે હું એક્ઝેક્ટ નહોતો સમજતો કે ભાઈ આ સાહેબ આ અમારી જમીનોમાં ક્યાં પીડ્યા. ત્યારે મેં પછી એક વખત ખરેખર સાહેબને પૂછેલું, મેં કહું સાહેબ તમે જમીનવાળું જે કહો છો એ મને તો સમજાવો. ત્યારે એણે કીધું હતું કે રૂપાલા અત્યારે આ ખેડૂતોને ખ્યાલ નથી, પણ એની જમીન જે અત્યારે 10,000 રૂપિયે કોઈ લેવાવાળું નથી ને એના 10 લાખ મને દેખાય છે એટલે હું ના પાડું છું. એ શેને કારણે થયું? એ કોઈ પરિપત્ર કાઢવા જ ન થાય, એ કોઈ ઠરાવ કરવા જ ન થાય, એ કોઈ સભા કરવાથી ન થાય. એ નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના અને દુનિયાના ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકોને સમજાવવામાં સફળ થયા કે દેશમાં અને દુનિયામાં સારામાં સારું રોકાણ કરવાની જગ્યા કોઈ હોય તેનું નામ ગુજરાત છે. એટલે બધા રોકાણકારો અહીંયા આવ્યા, એટલે આપણા ભાવ વિધ્યા. 10 લાખની તો હું વાત કરું છું, પણ જેના ખેતરને છેડે આ રોડ અડી ગયા છે એને તો બપોર સુધી ઉઠાડ્યા નથી થતા. બોલો, એ તો કે આતા 4 વાગે કેડે મળશે, બોલો માનતા જ નથી. બોલો, હું ગાંધીનગર રહું છું, હું આમરેલી નો છું એ તમને બધાને ખબર હોય, પણ હું રહું છું હમણાં ગાંધીનગર. પરેશભાઈ, મારા ઘરની આજુબાજુથી 20 કિલોમીટરની રેન્જમાં મારું ઘર છે, સેક્ટર 3D, પ્લોટ નંબર 1188. એને કેન્દ્રમાં રાખો અને 20 કિલોમીટરની ત્રિજ્યા દોરો, એમાં કોઈ જમીનનો વિઘો 1 કરોડમાં આપવાવાળા નથી. 1 કરોડ નહીં,
1 કરોડ રૂપિયા. આ બધું રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે દોસ્તો. આ કોઈ વ્યક્તિઓને કારણે, કોઈ આંદોલનોને કારણે, કોઈ તોફાનોને કારણે આ બધું ના થાય. આ તો એક ધારું ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી જેવા મરદ માણાના હાથમાં રાહ આપી એટલે અહીં પહોંચી ગયા છે. હવે કે એને ફેરવો, અને ફેરવવા વાળા અટાણે ખૂબ ઉપડ્યા છે, પણ ફેરવીને શું કરવું છે નથી કહેતા. હાલો આપણે એને એમાંય હા પાડી, હાલો ફેરવો, હાલો લો, પણ તમારે ફેરવીને કરવાનું શું છે તો એ કઈ ખબર નથી. એમ મેં બહુ અભ્યાસ કર્યો તો મને સમજણ પડી કે આ આટલા બધા આંકડા કેમ થયા છે. સાહેબ 95માં આપણી પહેલી વહેલી જ્યારે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર આવી ત્યારે પરેશભાઈ અમારું બજેટ 10,000 કરોડ રૂપિયા ગુજરાતનું, આખા ગુજરાતનું રાજ્ય સરકારનું બજેટ 10,000 કરોડ રૂપિયા. અહીંથી કોઈકે ઉલ્લેખ કર્યો વજુભાઈ સાહેબનો, સાહેબ દેશના નાણામંત્રી તરીકે ઉજળું નામ, અને આખા દેશમાં વજુભાઈએ જેટલા બજેટ મૂક્યા એટલા બજેટ કોઈ નાણામંત્રીએ દેશમાં નથી મૂક્યા. એટલે એક એક રીતે તો એમ કહી શકાય કે ગુજરાતમાં નાણાંની જે ડિસિપ્લિન આવી છે એ ડિસિપ્લિનનું કારણ પણ રાજકોટ છે. એટલે સૌથી વધારે બજેટ આપણા વજુભાઈ સાહેબે મૂક્યા છે, અમે એના સાક્ષી છીએ. વજુભાઈ વિધાનસભામાં અમે ધારાસભ્યો તરીકે બેઠા હોય ને ઊભા થઈને કોઈ પ્રશ્નો પૂછે ત્યારે વજુભાઈ બજેટનું પાનું ખોલ્યા વગર એમ કહેતા કે તમારે જે માગણી કરવી હોય કરજો ને, પૈસા વાંકે એકેય પ્રોજેક્ટ અધૂરો નહીં રહે. આવું નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાને અમે વિધાનસભામાં સાંભળ્યા છે. સાહેબ 10,000 કરોડ રૂપિયા બજેટ, તમે મને સમજાવો એ 10,000 કરોડમાં રાજ્યનો વિકાસ કરવાનો ને જલસા કરવાના બધું ભેગું 10,000 કરોડ રૂપિયામાં, સૌની યોજનાનું એકલાનું બજેટ 10,000 કરોડ, 10,000 કરોડનું ગુજરાતનું બજેટ હતું. અહીંયા નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદઘાટન કર્યું, એક એકલી યોજનાનું બજેટ 10,000 કરોડ, અને હમણાં છેલ્લું બજેટ જે વિજયભાઈ રૂપાણીએ મંજૂર કર્યું 1,41,000 કરોડ રૂપિયાનું. ક્યાં 10,000 કરોડ! આ તો મારું ને મારું પેલું લાગે એટલે હું કોઈને કહેતો નથી, પણ આ તો રાજકોટ કાર્યાલય એટલે ઘરની વાત કહેવાય, એટલે સાચી વાત કહી દેવી પડે. હું એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પહોંચાડવાની જવાબદારી મને સોંપી હતી પહેલી વહેલી. અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું 82 કરોડ રૂપિયા, 82 કરોડ. 82 કરોડમાં અમારો આખો વિભાગ, એના પગાર, એના વાહનો, એ યોજનાઓ, એ પાણી હેમાંથી આવે? એ તમે મને સમજાવો તો ખરા. 50 વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી, એ માંડ્યું હેન્ડપંપના ઉદઘાટનો અમારી પાસે કરાવ્યા. આ અટાણે આ ધારાસભ્યોના કોઈને કોઈને કે કોઈ કે હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો એમ કહેવાય. ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદઘાટન કરાવો? મને આમ બા ઇજ્જત લઈ ગયા હતા લોકો એમ વાંચતે ગાતે, હેન્ડપંપનું ઉદઘાટન કરો બોલો. 200 ફૂટનો દાર નાખ્યો હોય, આઠાની સેડીનો હરિયો હોય, શ્યાર બાયું ટીંગાઈ જાય તેથી ડાયરીકો હેઠો આવે ને, એકલું તો પાણી ભરવા ન જવાય. આ વ્યવસ્થા 50 વર્ષ હાલી, 50 વર્ષ વિધાનસભામાં કોંગ્રેસના પાણી પુરવઠાના મંત્રીઓને મેં સાંભળ્યા છે કે અમે આ વર્ષે 7,000 જેટલા હેન્ડપંપ હતા, એમાં જંગી વધારો કરીને આ વખતે 8,273 હેન્ડપંપ કરવાના છે. અરે તમારી એ બધી વાતોમાં આપણે હવે પડવા જેવું છે નહીં, કારણ કે આપણે વિકાસની ના પડે ને એને કહેવું તું થાંભલે સડી જાજો, વિકાસ રહ્યો અમારો માર આટી એને, આટલું જ કહેવાનું. દિવાળીનો ફટાકડો ફૂટે એમ ન ફૂટે તો આપણે કેવું કે અમે નથી કર્યો વિકાસ, અમે કેવડાવવા લાગશું ભાઈ વિકાસમાં કાંઈક કાંસુ રહી ગયું છે. પરેશભાઈ હું વાત ભૂલી જતા આગળ, તમે હતા ને મને યાદ આવી ગયું. મનમોહનસિંહજી આપણા માનની પૂર્વ વડાપ્રધાન, એ અમદાવાદ આવ્યા હમણાં સભા કરવા માટે, ને અમદાવાદની સભામાં એ બોલ્યા.
કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી. આવું ગંભીર વિધાન વડાપ્રધાન જેવા માણસે કર્યું, અમદાવાદની સભામાં કર્યું. સાહેબ, વડાપ્રધાન એટલે એની એક કક્ષા કહેવાય. એટલે હું તો આજે પણ વડાપ્રધાને નિવેદન કર્યું છે, મનમોહનસિંહજી નહીં પણ ભારતના એક વખતના વડાપ્રધાને નિવેદન કર્યું છે, એટલે હું એની ટીકા કરવાના મતનો નથી. હું એમ માનું છું કદાચ એ સાચા હશે. ચાલો ભાઈ, નહીં મળ્યા હોય મોદી સાહેબ, હાલો આપણે માની લઈએ. વડાપ્રધાન કહે છે તો માનવા હું વાંધો, એ એને સિદ્ધાંત તરીકે માનવામાં પણ વાંધો નથી, કારણ કે અટાણે આપણા વડાપ્રધાન છે, એનું હંતું માનવું પડે. આનું માનીએ તો આપણું માનવું પડે. એણે નરેન્દ્રભાઈ મળ્યા નથી. સાહેબ, નર્મદાનો પ્રશ્ન એટલે શું? એ કઈ ગુજરાતની કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન હતો? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ચાર રાજ્યોના વિકાસનો આધાર જેની ઉપર છે એવી યોજના છે, એનું નામ નર્મદા યોજના છે. એના અમલીકરણની જવાબદારી ખાલી ગુજરાતની છે, બાકી આ ચાર રાજ્યો સાથે સંકળાયેલી યોજના છે. ત્યાં જે વીજળી ઉત્પન્ન થાય છે એની 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે, આપણને નહીં મળતી. 58% વીજળી એકલા મધ્યપ્રદેશને મળે છે, 16% વીજળી મહારાષ્ટ્રને મળે છે, પાણી રાજસ્થાન સુધી આપણે પહોંચાડ્યું છે. રાજસ્થાનની અંદર પાણી જાય સાહેબ, રાજસ્થાનની બધી નદીઓ ગુજરાતમાં આવે, પછી સાબરમતી હોય, બનાસ હોય, સરસ્વતી હોય, આ બધી નદીઓના પાણી રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે. એનો અર્થ શું થાય? રાજસ્થાન ઉપર છે ને આપણે ઢાળમાં છીએ. એકમાત્ર પાણીનો રેલો કેવડિયાથી નીકળી નર્મદાની મેઇન કેનાલથી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું કામ મારી સરકારે કર્યું છે. નેવાના પાણી મોભે ચડાવાય કહેવત કોને કહેવાય? એ આને કહેવાય. રાજસ્થાનની અંદર પાણી આપણે પહોંચાડ્યું છે. આવી યોજના, ઈ યોજનાની મંજૂરી જે ડેમના દરવાજા ફિટ કરવાની બાકી હતી એના જવાબમાં 10 વર્ષ સુધી મરવાનગી નહીં આપનાર વડાપ્રધાન એવું બોલે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નહોતા. હું રાજકોટથી અમારા મુખ્યમંત્રીના કાર્યાલયની સભામાંથી વડાપ્રધાનને પ્રશ્ન કરું છું કે અમારા નરેન્દ્રભાઈ તમને નહોતા મળ્યા, માની લીધું, ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળ્યા હતા આ પ્રશ્ને કે નહીં? એના નામ જાહેર કરો. એકલા મોદીજીનું નામ હું કામ જાહેર કરો છો? કરો કે આ અમને મળ્યા હતા. અને ન મળ્યા હોય તેની શોખવટ કરો કે કોંગ્રેસનો કોઈ નહોતો મળ્યો. અને એ કોઈ ન મળ્યા હોય તો હું આ રાજકોટની ધરતી ઉપરથી કહેવા તૈયાર છું કે હું આદરણીય અડવાણીજીની નેતૃત્વમાં ગુજરાતના બધા સાંસદોને લઈ અને તમને રૂબરૂ મળ્યો હતો. અત્યારે અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ કોઈ પ્રશ્ન એવડો મોટો ઊંચો થઈ ગયો હોય, કોઈ ગામની અંદર એવી મોટી કંઈ ઘટના બની ગઈ હોય, તો અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો એ પ્રશ્ન ન ઉકેલે 3-4 મહિના 100 મહિના કેડે કોકના પત્રકારના હાથમાં આવી જાય ત્યારે એમ કે મને એ ગામના સરપંચ નથી મળ્યા, એટલે એને છૂટો કરી દેવાનો. આવી કોઈ વાત હોય? આવી વાત વડાપ્રધાન કરે આપણા રાજ્યમાં આવીને? તમને નરેન્દ્રભાઈ રજૂઆત નહોતી કરી પણ તમને વડાપ્રધાન તરીકે ખબર હતી કે નહીં કે આવડી મોટી યોજના એનું ખાતમુહૂર્ત પંડિત દીનદયાળજીએ નહોતું કર્યું, પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તમારી જવાબદારી હતી કે તમારે એને પૂરું કરવું જોઈએ. અને એને કરવા માટે અમે માગણી કરતા હતા 10 વર્ષ સુધી તમે પરવાનગી ના આપી. મિત્રો, વિજયભાઈ ચૂંટણીમાં જીતી જાય, રાજકોટની બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જાય, એ તો તમે રાજ્યના વિકાસને માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને જીતાડો. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો કે આપણા વિકાસની ધોરી નસ જેવી નર્મદા યોજનાને 10 વર્ષ સુધી વિલંબમાં નાખનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરીને એની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન આ વખતે રાજ્યની જનતાએ કરવું જોઈએ. તમે અમારા વિકાસની ઉપર બૂટ રાખીને બેહો અને પાછા અત્યારે પાણી માટેના પ્રશ્નો ઉઠાવે છે, મને તો સમજાતું નથી. તમે પાણીની યોજનાને પરવાનગી આપો નહીં અને અહીંયાથી પાણી માટેના પ્રશ્નો લઈને નીકળો.
તમને પરવાનગી આપવામાં શું તકલીફ પડતી હતી? પરવાનગી આપીને અમારા જયમીનભાઈને મેં સાંભળતો હતો ટીવી ઉપર કે આટલી કલાક પાણી નથી આપતા ને તેટલી કલાક પાણી નથી આપતા ને વાત ખોટી હાલે છે ને. પણ તમારે તો અહીં ટ્રેનમાં પાણી આવતું હતું તમારા રાજમાં. હવે એ કેવી રીતે હાલતું છે મને તો સમજાતું નથી. એ ત્યાંથી ગાંધીનગરથી ટ્રેન ઉપડતી છે, એનું બધા સ્ટેશનોનું લાઈન ક્લિયર થતી થતી કેદી રાજકોટ પહોંચતી છે. એ રાજકોટમાંથી પછી એના ટેન્કરમાંથી આપણા હાદા ટેન્કરમાં કેમ ઢોળતા હોય છે અને એ હાદા ટેન્કર શેરીએ કેમ સડતા હોય છે અને એ હાદું ટેન્કર કોઈના નાકે જઈને ઊભું રહે, એમાં બે ત્રણ નળ હોય અને હાથ પડે કે પાણીનું ટેન્કર આવ્યું છે અને બધી બેનું આંડા લઈને ત્યાં પોગે અને પછી હું દિશા થાય કોણિયું મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને વિયા જાય. બાકી બધા પાસા આવે થઈ રહ્યું. આ વ્યવસ્થા તમે આકારતા હતા અને તમે અત્યારે અમને ને અમારા મેયરને પ્રશ્નો કરો. સાહેબ આ મેયર ભાગશાળી કહેવાય કે એમના કાર્યકાળ દરમિયાન માં નર્મદાના પાણીનો ફુવારો તમારા પાદરની અંદર ફોડવાનું સૌભાગ્ય મળ્યું આપણને. સાહેબ મારા ગામમાં પાણી નર્મદાનું આવ્યું ઈશ્વરિયા, ત્યાં સંપ છે અમરેલી જિલ્લાનો અને જૂનાગઢ વિભાગનો, મારી ડેલીની સામે છે. નરોત્તમભાઈ મંત્રી હતા અને એનું ઉદઘાટન કરવા માટે આવ્યા. એના ટાઈમ ટેબલમાં કાંઈક બે ત્રણ કલાકનું વહેલું મોડું થયું. પહેલી વખત જ હતું ટ્રાયલ હાલતું હતું એટલે પાણી પહોંચવામાં તે મારે ઘેરે અમે બધા બેઠા હતા અને ત્યાં સંપ સામે કહી રાખ્યું હતું પાણી આવે એટલે અમને તેડાવીજો. ત્યાંથી વાવડ આવ્યા પાણી આવી ગયું છે. સાહેબ અમે ત્યાં ગયા, મને આજે એ નથી સમજાતું કે અમે અડધો એક કલાક પાણીની સામે ઉભા રહ્યા. મને યાદ નથી સાહેબ, હું આમનમ પહેરે કપડે પાણીમાં મેં ધુબકો માર્યો હતો. શું કામ માર્યો હતો એ આજે મારા મગજમાં નથી બેહતું, મને તરતાય નથી આવડતું, પણ માર્યો ભૂસકો. પાણી ભાળી ગયું, પાણી અમે ભાળ્યું જ નહોતું સાહેબ. અમારા ગામમાં પાણીની સ્થિતિ કેવી હશે તમને કલ્પના કરો. આખા ગામ વસાડે એક ડંકી હાલતી હતી, આખા ગામ વસાડે, એમાં માણા માલ ઢોર બધું, કોઈ સાધન નહોતું. આવા તો અસંખ્ય ગામો હતા સાહેબ, આવી અનેક વાતો હતી. પણ આ વડાપ્રધાને અહીંયા આવીને જે પ્રકારે આ રાજ્યની જનતાની સામે ભાષણ કર્યું, એ ભાષણમાંથી પ્રશ્ન ઊભો થાય છે કે દેશના વડાપ્રધાન જેવી વ્યક્તિ આવી વાત કરે, એ કેવી રીતે આપણે ચલાવી શકાય? સાહેબ નરેન્દ્ર મોદીનું એની સામે મારે ઉદાહરણ બે તમને દેવાશ. પછી એક વાત વિજયભાઈની કરીને મારે આજની સભાને પૂરી કરવી છે, જે હું સભામાં પાછો આવે. સાહેબ જનતા ઉપર વિશ્વાસ મૂકવાની વાત બધા નેતાઓ કરે છે, પણ એનો પ્રયોગ ક્યારેય નથી થયો. એક તો આ કોંગ્રેસ વાળાએ ઠરાવ કરવો પડે એવું કામ એક નરેન્દ્રભાઈએ કર્યું છે. એમના વડાપ્રધાન રાજીવ ગાંધીજીનું નિવેદન છે કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો ગામડે પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ચવાઈ જાય છે. આ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન છે, એની વ્યથા છે. એક વડાપ્રધાનની વ્યથા, એ પોતે તો કાંઈ ના કરી શકાય, એણે એટલું કબૂલ કર્યું એટલો માણા હારો કહેવાય કે હું રૂપિયો દિલ્હીથી મોકલું છું અને 15 પૈસા ગામડે પહોંચે છે એવી વ્યવસ્થા છે, એમાં કંઈ કરી ન શકાય. એની પછી એની 10 વર્ષ સરકાર હાલી, એણે પણ એના આ વડાપ્રધાનની વ્યથાનો કોઈ ઈલાજ ન કર્યો. આનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. 14માં નાણાં પંચમાં હિન્દુસ્તાનના સરપંચોને દિલ્હીની સરકારમાંથી અમે રૂપિયો મોકલીએ, હું પંચાયત મંત્રી છું એટલે મારે આ વાત તમારી સાથે શેર કરવી હતી. દિલ્હીથી અમે જે રૂપિયા મોકલીએ, એક વ્યક્તિ દીઠ 480 રૂપિયા દર વર્ષે આખા ગામની સંખ્યાને ગુણ્યા કરીને એના પંચાયતના ખાનામાં અમે મોકલીએ, ભારત સરકારની ગ્રાન્ટ અમે રાજ્ય સરકારને મોકલીએ, રાજ્ય સરકારે પંચાયતના એકાઉન્ટમાં મોકલી દેવાની, સરપંચે કોઈને મળવા નહીં જવાનું, કોઈને અરજી નહીં કરવાની, પંચાયતના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય. રાજ્યની સરકાર જો 15 દિવસ મોડા મોકલે તો 15 દિવસ પછી આરબીઆઈના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને આપવું પડે એવો કાયદો કર્યો.
2 લાખ કરોડ રૂપિયા દર વર્ષે, 2 લાખ કરોડ સરપંચોને સુકામે સાહેબ. સરપંચો એ ગામની નેતાગીરી હતી, પાયાની નેતાગીરી હતી, લોકશાહીનું પેલું એકમ હતું. એને એના ગામમાં શું કરવું એનો કોઈ અધિકાર જ નહોતો. એ આખો દી આંટા માર્યા રાખે, અમારા ગામમાં આ નથી, અમારા ગામમાં આ નથી, અને કોઈ કરે નહીં. આજે તો સરપંચોને ધારાસભ્યો ફોન કરતા થઈ ગયા કે તમે આ જરાક અમારા હગાન ડેલી છે એની કોઈ જરાક આરસીસી લંબાવી દીજો. સરપંચો પાસે અધિકાર આપ્યો. જનતા ઉપર અને સરપંચો ઉપર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાની ગ્રાન્ટ આ દેશમાં રૂપિયે રૂપિયો પંચાયતમાં પોગાડવાની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી. પ્રશ્ન રાજીવ ગાંધીનો હતો, ઉકેલ નરેન્દ્ર મોદીએ કર્યો છે. કોંગ્રેસવાળા ઠરાવ કરીને એકવાર તો આભાર માનો અમારા નરેન્દ્રભાઈનો, એકવાર તો આભાર માનો. સાહેબ અહીંયા હું એક મુદ્રાના કાર્યક્રમમાં આવ્યો હતો અહીંયા રાજકોટમાં, ભાનુબેન હતા એ કાર્યક્રમમાં, અને ત્યારે અમને આંકડા આપ્યા કે આ રાજકોટમાં અમે આટલી આટલી ગ્રાન્ટ અમે આપી, લોન આપી, સોરી. સાવ નાના નાના માણસો હતા. મેં એને સહજતાથી પૂછ્યું હતું કે આ તમને, એને કોઈક બેન હતા અને 2-3 લાખ રૂપિયાની એને કંઈક લોન લીધી હતી. મેં બેનને પૂછ્યું, મેં કીધું આ પાછા કેવી રીતે દેહો, કે જય જગન્નાથ. બેને મને એમ કીધું હતું કે સાહેબ મને 100 રૂપિયા હકીકતે આ ગામમાં કોઈ ઉછીના આપે એમાં કોઈ માલ નથી. આ સરકારે મને 3 લાખ રૂપિયા મારા કુટુંબની કમાણી કરવા માટે આપ્યા છે, હું દૂધે ધોઈને જમા કરાવીશ. સાહેબ આ મુદ્રા યોજનામાં 2 લાખ 5 લાખ 10 લાખ 50 લાખ સુધીની સ્કીમો છે, પણ એમાં તમારે ગેરંટીમાં કાંઈ આપવાનું નથી. આની ચર્ચા અમારા કાર્યકર્તાઓએ પણ ઓછી કરી. 5 લાખ રૂપિયા તમે બેંકમાં નોર્મલી લેવા જાઓ તો 8 લાખ આગળ લખાવડાવે. મેં એક વખત ભૂલથી ઉદ્યોગ કરવાને રવાડે સીડ્યો હતો, ઉદ્યોગ અધિકારીએ 8 લાખ આગળ કરાવ્યા, 8 લાખ આગળ કરાવ્યા, 8 લાખ ધક્કા ખવડાવ્યા, તે હું સમજી ગયો કે ઉદ્યોગ સાહસી શું કામ કહેવાય છે. મારા મનમાં ભ્રમ હતો એમ કે સાહસિક એટલે તો કોણ, એવરેસ્ટ ચડી જાય, નદીઓ ટપી જાય, ડુંગરા ઉલંગી જાય, ઊંધે માથે હાલી જાય, આવું બધું કરે એને સાહસિક કહેવાય. તે આ લોકો વારાઘડીએ વાત વાતમાં કરતા હતા કે ઉદ્યોગ સાહસિક, પણ એ હું ઉદ્યોગ સાહસિક હું નહોતો સમજતો. એ મેં એક લોન મૂકી હું સમજી ગયો. એને બદલે આ મુદ્રા યોજનામાં એને કોઈ જામીન નહીં, કોઈ કોલેટર સિક્યોરિટી નહીં, અને એમનેમ લોન આપવા માટેની વ્યવસ્થા છે. મેં બેંકવાળાને પૂછ્યું, મેં કીધું આ તમે એમનેમ આપો પછી તમને નો ભરે તમે શું કરી લ્યો. આપણે દેશી ભાષામાં પૂછીએ ને તો એ સમજી ગયા. એ કે એણે મને તરત બેંકવાળાએ કીધું કે સાહેબ આ લોકો પાસેથી અમે નથી જામીન લેતા, પણ અમારી જામીનગીરી કેન્દ્રની સરકારે આપેલી છે, એટલે પૈસા કેન્દ્રની સરકાર પાસેથી અમે વસૂલ કરીશું. સાહેબ આ નાનો માણસ કારીગર વર્ગ જેને કોલેટરલમાં મૂકવા માટે પોતાની કોઈ મિલકત નથી, કોઈ આગેવાનો નથી એના જામીન થાય એવા, એવા લાખો લોકોનું જામીન પણ હિન્દુસ્તાનની નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપ્યું છે, એને કારણે પૈસા મળે છે આખા એ દેશમાંથી. ને આ આંકડો તમે વાંચો તો ખબર પડે, 4 લાખ કરોડ રૂપિયા આ મુદ્રા યોજના નીચે આપણે ધિરાણ કર્યું, 4 લાખ કરોડ વગર જામીને. આવી તો અસંખ્ય બાબતો છે મિત્રો જેની હું અહીંયા ચર્ચા કરી શકું. સાહેબ અમે ખેડૂત છીએ, ખેતી હાથે કરી છે ને હજી હકાળીએ છીએ. ભારતની સરકાર, ભાજપની સરકાર ગુજરાતમાં આવી એ પહેલા ત્યાં સુધી 18% વ્યાજ હતું અમારી ઉપર. પરેશભાઈ અમે લોન બેંકમાંથી લઈ તમારે 18% વ્યાજ ભરવું પડતું હતું. મારે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના ખેડૂતો વતી એની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં અભિનંદન આપવા છે. ગુજરાતના ખેડૂતોને 0% વ્યાજ આપવા માટેની વ્યવસ્થા કરી દીધી, 0%. મને એમ લાગે છે આ ટકાવારીનું છે ને વાણિયા સમજે હરખું, પાહેરું કરી દીધું. 0%,
સાહેબ 18% માંથી 0%, 18% વ્યાજ 95% માં આ રાજ્યનો ખેડૂત ભરતો હતો. રાજકોટના ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે મારે વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ અભિનંદન આપવા પડે કે એમણે રાજ્ય સરકારની પહેલા રાજકોટ જિલ્લામાં 0%થી વ્યાજ આપવાની શરૂઆત કરી હતી, એ પણ રાજકોટ જિલ્લાએ જ કરી હતી. અને એનું ઉદાહરણ લઈ અને વિજયભાઈ આખા રાજ્યને સગવડતા કરી આપી. કેટલાય ઇસ્યુ એવા એમણે વિજયભાઈને તો છેલ્લી ઇનિંગ રમવા આપી, આપણે મેન્ડેટરી ઓવર શરૂ થઈ ગયા કેડે, એમાં એમને આપણે આપ્યું હતું. અને અઘરા પ્રશ્નો, ખેડૂતોને એક જ ખાતામાં બે કનેક્શન આપવા, બહુ અઘરો પ્રશ્ન, હજી જ ઘણા નથી સમજ્યા કે આ કેવી રીતે થાય. અમે ખૂબ માથાકૂટો આને માટે કરેલી, ધડામ કરતીને વિજયભાઈ એની પરવાનગી આપી દીધી. અત્યારે રાજ્યના હજારો ખેડૂતોને એનો બેનિફિટ થયો છે. અસંખ્ય ઉદાહરણો સાહેબ, નર્મદાના પાણી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટે 10,000 કરોડ રૂપિયાની યોજના, ઉત્તર ગુજરાતના ખેડૂતોને આપવા માટે સુજલામ સુફલામ યોજના, અને કચ્છ પાણી પહોંચી ગયું, હવે કચ્છના ખેડૂતોને આપવા માટેની પણ યોજના. સાહેબ, આ નર્મદા યોજનાના દરવાજા ફિટ કરવા માટેનો હુકમ ભારત સરકારે કરી દીધો, ત્યાર પછી રાજ્યસભામાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહજીએ રાજ્યસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે આ દરવાજા હમણાં ન બંધ કરવા જોઈએ, ત્યાં લોકોની જમીનો ડૂબાણમાં જાય છે, આ ગુજરાતનું આ કામને અટકાવવું જોઈએ. સાહેબ, પૂરું થયું તોય છાલ નથી છોડતા, પૂરું થઈ ગયું, મંજૂરી તો ન આપી, નરેન્દ્રભાઈ આપી, ગુજરાતની સરકારે કામ પૂરું કરી દીધું, દરવાજા બંધ કરી દીધા, પછી રાજ્યસભામાં છેલ્લા સત્રની અંદર દિગ્વિજયસિંહે પ્રશ્ન ઉભો કર્યો, મેં રાજ્યસભામાં એની સામે ખૂબ ગંભીરતાપૂર્વક વાતો મૂકી હતી, અને મેં ગુજરાતની કોંગ્રેસને પ્રશ્ન કર્યો કે આ નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાની તરફેણ તમારા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ કરે છે, બીજી બાજુ મેઘા પાટકર આંદોલન કરે છે, એ બે ભેગા થઈ જાય છે, બોલો નો હોય નથી ભેગા થઈ જાય છે, અને હજી એને ભેગા એની ટેકામાં ફરે છે. નર્મદા યોજનાની વિરુદ્ધમાં હિન્દુસ્તાનના કોંગ્રેસના નેતાઓ ભાષણ કરે, ગુજરાત કોંગ્રેસનો એક નેતા આ બાબત બોલતો જ નથી, એને કોર્સમાં જ નથી, આ ખાનું જ નથી. કોક એને પૂછે તો કે આ પ્રશ્ન કોર્સ બારો છે. અને આ એની હકીકત હોવાને કારણે એ લોકો વિકાસની વાત ચૂંટણીના મેદાનમાં કરવાના મતના નથી, કારણ કે વાત કરે તો આ બધું આવે. એ હિન્દુસ્તાનની એની આટલા વર્ષો સુધી ચલાવેલી સરકારની કોઈ વાત નથી કરતા, એના આટલા બધા રાજ્યો હતા દેશમાં, બધા રાજ્યમાં કોંગ્રેસની સરકારો હતી, જ્ઞાની કોઈ વાત નથી કરતા કે ભાઈ અમારી સરકારોએ અહીંયા આવા હારા કામ કર્યા, તમારી સરકાર કરે એવું કશું કાંઈ છે જ નહીં, પછી એને માટે વાત કરે. એટલે મિત્રો, રાજકોટના નાગરિકોને મારે એક વિનંતી કરવાની છે કે આ વખતની ચૂંટણીમાં કોઈ કામના હિસાબ કે લેખાજોખાના આધાર ઉપર કોંગ્રેસ ચૂંટણી નથી લડતી, માત્ર ગાળો દેવાની હરીફાઈ ઉપર ચૂંટણીને લઈ ગઈ છે. ગાળી ગલોચ નરેન્દ્ર મોદી માટે ગમે તે લખવાનું. આ એ દેશનો વડોપ્રધાન જેને મુખ્યમંત્રી તરીકે અમેરિકા વિઝા નહોતું આપતું, એ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે, નરેન્દ્રભાઈ જે એરપોર્ટથી ઉતરે ત્યાંથી વ્હાઈટ હાઉસ સુધી લાલ જાજમ પાથરીને પધારો મોદી સાહેબ, પધારો મોદી સાહેબ એમ કરે છે, હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડે છે. એ ડંકો તો પહેલેથી જ ત્યાં હતો, પણ કોઈ પોણિયાનો હાથ નહોતો. આમ તો આપણે નાના નાના હોય તો મંદિરમાં લઈ જતા, આપણે ઉભો રેખીએ ડંકે અડવો જોઈએ ને હાથ. હવે બધા કે નરેન્દ્ર મોદી વગાડે છે, એ પૂરા પન્નાનો માણસ છે એટલે વગાડવાનો જ હતો. એને માટે તમે ગમે એવા શબ્દો વાપરો, એમ ગમે તેવા. સાહેબ, સહકુટુંબ આપણે વાંચી ન શકીએ એવી પોસ્ટો શેર થાય, આ ગુજરાત છે, એની ઉપર આપણે મતદાન કરવાનું, એની ઉપર આપણે ચૂંટણીઓ લડવાની,
એના આધાર ઉપર લોકમતને કેળવવાનો ગુજરાતમાં. અને તમે એવું માનો છો કે અમને આ કઈ આવડતું નથી, આના કઈ ગાળ્યું ના કઈ કોચિંગ ક્લાસ ન હોય કે બારમાં પછી સાયન્સ વાળાને જ પ્રવેશ મળશે. તમે માઉન્ટ કાર્મેલમાં મોકલ્યા હોય ને, ત્રણ દી રજામાં મોકલો અમારા ગામડાઓમાં, એટલે ટોપરા જેવી શીખીને આવી જાય એની મેળે મેળે. રેડી રેડી અમારે બોલાય નહીં, કારણ અમને અમારા સંસ્કાર રોકે છે, અમારું કુળ રોકે છે, અમારું કુટુંબ રોકે છે. એની ઉપર ચૂંટણીને લઈ જવાની, ગુજરાત જેવા રાજ્યની ચૂંટણીને એમાં લઈ જવાની. આઝાદીનું આંદોલન ગુજરાતના એક કવિની કલમ ઉપર, આલે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એની ઉપર આખા હિન્દુસ્તાનનું આઝાદીનું આંદોલન હાલે. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ગાંધીજી જતા હોય ને અમારો કવિ એને એમ કે છેલ્લો કટોરો ઝેર નહોતું પીજે બાપુ. ઈ ગુજરાત પરોઢ થયું ને પાંગર્યું મન વનવાસળ્યું વાગી રે. ઈ ગુજરાત આય દાસ સતારના ભજનથી હવારમાં પડે, સતાર હવારમાં ઉઠીને આપણને ગૌરાવે, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. ઈ ગુજરાતમાં તમે ગાળ્યુંની સ્પર્ધા ગોઠવી દીધી, ચૂંટણી હટું ચૂંટણી હટું. ગુજરાતના શાણા મતદારોને અને રાજકોટના કાર્યકર્તાઓને હું કહેવા માટે આવ્યો છું, મિત્રો રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું જનરેટર છે, એમ હું ઘણી વખત ઘણી સભાઓમાં કહીને ગયો છું. રાજકોટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આણ વર્તાવવામાં પોતાને એનું તપ કામમાં આવેલું છે. રાજકોટમાં વિજય રૂપાણી જીતી જાય એની ચૂંટણી આ વિસ્તારની, એને માટેનું આ કાર્યાલય નથી. રાજકોટના આ કાર્યાલયમાંથી જે કેસરીયો રંગ ઘૂંટાઈને નીકળે એ આખાએ સૌરાષ્ટ્રમાં ફરી વળે એ પ્રકારે આ કાર્યાલયથી કામની ગોઠવણ કરજો, એ પ્રકારનું આયોજન અહીંથી કરજો. 10 કે 15 દિવસ છે, માત્ર રાજકોટની ગલી ખૂંચી નહીં, આખાએ કાઠિયાવાડને ખૂંદી વળજો. અને ગાળુની સ્પર્ધામાં ઉતરેલી કોંગ્રેસને અને એના ઉમેદવારોને એનું યોગ્ય સ્થાન દેખાડીને હવ દેવ દેવતાને પોત પોતાના મઠ ભેગા કરવાનું કામ એ આપણા કાઠિયાવાડી કાર્યકર્તાઓનું છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબ. વિનંતી કરીશ વોર્ડ નંબર 10 ના પ્રમુખ શ્રી રજનીભાઈ ગોલને કે તેઓ આભાર વિધિ કરે.